કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 23 માર્ચ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. દ્વારકામાં ધૂળેટી પર્વ નિમિત્તે યોજાતા પરંપરાગત ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા જતા પદયાત્રીઓ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પ રાખવામાં આવ્યો હતો. રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના સીધા માર્ગદર્શન હેઠળ 5 દિવસ દરમિયાન અંદાજે 1,00,000 આસ્થાળુઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. રાત્રિ આરામ, ચા નાસ્તો, ભોજન તેમજ મેડિકલ સુવિધાની વ્યવસ્થા આ કેમ્પમાં કરવામાં આવી હતી. તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડને સસ્પેન્ડ કરવાના નિર્ણયને જામનગર આહિર સમાજે વખોડી કાઢ્યો છે. સમાજે સોમવારે ધરણા તથા આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવાની પણ જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે આજે તેમના જન્મદિનની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરી હતી. શહીદ દિન નિમિત્તે તેમણે ભગતસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા, તેમજ વૃદ્ધો અને બાળકોને ભોજન પણ કરાવ્યું હતું. હાપા અને રાજકોટ રેલવે સ્ટેશન વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ કામને કારણે આ વિસ્તારને સંલગ્ન 26 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 27 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ ફેરફાર 31 માર્ચ સુધી અમલમાં રહેશે. ત્યાર પછી ક્રમશઃ ટ્રેન વ્યવહાર પૂર્વવત થશે અને તમામ ટ્રેનો રાબેતા મુજબ દોડશે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલા.